સુરતના પુના વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા જ પકડાયેલા ડ્રગ ડીલર્સ રાજસ્થાની અફઝલ ગુરુની પૂછપરછમાં ડ્રગ્સ મોકલવા માટે મુંબઈનું કનેક્શન સામે આવતા પોલીસે તપાસ મુંબઈ સુધી લંબાવતા કૌશલ ખાન અને તેના પુત્ર શરાબ બલ્લુની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે તેને તોડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા સતત મસાલા કારોબાર કરતા લોકોને ઝડપી પડાતા હોય છે. ત્યારે સપ્ટેમ્બર 28મીની રાત્રે ડીઓ ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ ગયેલા રાજસ્થાની યુવકને અટકાવી તેની પોલીસે તપાસ કરતા તેની પાસેથી 1 કરોડ 60 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જો કે પોલીસે રાજસ્થાની અફઝલ ગુરુ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતા સફર ખાન ઉર્ફે બલ્લુ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ગુનો દાખલ કરી આ મામલે તપાસ મુંબઈ સુધી લંબાવી હતી. જો કે પોલીસે મુંબઈ ખાતે દરોડા પાડતા જથ્થો તેની માતા કૌશલ ઇમરાન શેખે લાવીને આપ્યો હોવાનું જણાવતા તેની માતાની પણ સુરત પોલીસે ધરપકડ કરી હતી. સુરત પોલીસે વધુ તપાસ કરતા કૌશલને 2007માં મુંબઈ એનસીબીએ 45 કિલો ચરસ સાથે ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણમાં 2011 સુધી તે જેલમાં પણ રહી ચૂક્યો છે. બલ્લુ તેના પ્રથમ પતિનો પુત્ર છે. ટેક્સી ડ્રાઈવર એવા રહીશ ખાનને છૂટાછેડા આપી કૌશલે મુંબઈના ટ્રક ડીલર ઇમરાન ખાન ઉર્ફે ઇમામ માલિક શેખના પ્રેમમાં પડી હતી અને નિકાહ પણ કરી લીધા હતા. ઇમરાન અજમેરમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. હાલમાં પણ તે હત્યાની કોશિશના ગુનામાં મુંબઈની જેલમાં છે. જ્યારે કૌશલ નાલાસોપારાના ડ્રગ ડીલર પાસેથી કમિશન ઉપર ડ્રગ્સ લાવી ડિલિવરી કરવા માટે તેના પુત્ર મારફતે માણસને સુરતમાં મોકલતો હતો. જોકે સુરતમાં ક્યાં આ ડ્રગ્સ આપવાનું હતું તે પકડાયેલા રાજસ્થાની પેડર અફઝલ ગુરુએ સુરત પહોંચ્યા બાદ જણાવવાનું હતું. તે પહેલા જ તે પકડાઈ ગયો હતો અને પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી હાલ મુંબઈના બલ્લુ અને તેની માતા કૌશલની ધરપકડ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે કેમ્પેઇન મહેરબાન પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવે છે એ અંતર્ગત સુરત શહેરની તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓ એનડીપીએસના કેસો કરવા માટે એલર્ટ હતી. એ દરમિયાન આશરે 7-8 દિવસ પહેલાં પૂણા પોલીસ સ્ટેશન અને સારોલી પોલીસ સ્ટેશન આ સંયુક્ત બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત ઓપરેશનમાં એક આરોપીને 1 કિલો 670 ગ્રામ જેટલા એમડી નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવેલ છે. એનું નામ છે અફઝલ ઉર્ફે ગુરુ શેખ. આ વ્યક્તિની અટકાયત કરવામાં આવેલ છે. ઉપરોક્ત મુદ્દામાલ વધુ પ્રમાણનો હોય અને સેન્સિટિવ તપાસ હોય જેથી કરીને આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી. આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પીઆઈ જૈન ઝાલા સાહેબ એ વર્કઆઉટ કરી રહ્યા હતા અને આ ગુનાના કામે હાલમાં 2 આરોપી એમાં એક છે સફવાન ખાન જે એ ગુનાની અંદર વોન્ટેડ હતો અને એક એના મમ્મી એની મા એનું નામ છે કૌશર શેખ આ બંનેને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવેલ છે. બંને છે એ મા દીકરો થાય છે. કૌશર શેખ છે એમના પતિ પણ હાલમાં એનડીપીએસના ગુનામાં જેલવાસ ભોગવે છે અને કૌશર શેખ 2007માં એનસીબી દ્વારા ચરસના ગુનામાં પણ એરેસ્ટ થઈ ચૂકેલ છે અને એ જેલવાસ ભોગી ચૂકેલ છે. હાલમાં બંને મા દીકરાના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે નામદાર કોર્ટમાંથી અને 15 તારીખ સુધીના બંનેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. જે બંને મા દીકરો છે મૂળ સપ્લાયર છે જે ડ્રગ્સનો એ અને હાલમાં જે અફઝલ ગુરુ પકડાયેલ છે આ બંને વચ્ચેની જોડતી કડી હતા મા દીકરો.